મહાનજન સંસ્થા દ્વારા 100 જેટલા નિરાધાર એકલતા સાથે જીવતા વૃદ્ધોને નિરંતર ઘરે ટિફિન પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરાઈ રહ્યું છે. હર હંમેશ જીવદયાના કાર્યો કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા અનેક ભૂખ્યાને ભોજન કરાવવાનું સરાહનીય કાર્ય કરાતું હોય છે. માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા અત્યારે ભુજમાં 100 જેટલા વૃદ્ધોને, જેઓ નિરાધાર છે તેઓને ઘરે જઈ ટિફિન આપવાની સેવાકીય પ્રવૃત્તિ કરાઈ રહી છે. શરૂઆત 30 ટિફિનથી કરાઈ હતી. 16 વર્ષો અગાઉ આ કાર્યની શરૂઆત કરાઈ છે ત્યારે અત્યારે 70ની વય વટાવી ચૂકેલ નિરાધાર એકલા અટુલા રહેતા વૃદ્ધોને શોધી તેમના ઘર સુધી ટિફિન પહોંચાડવાની કામગીરી કરાઈ રહી છે, જે અત્યંત પ્રશંસનીય છે. વધુમાં ટિફિન સાથે મિષ્ટાન તેમજ ફરસાણ પણ માનવજ્યોત સંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે. દાતાશ્રીઓના સહયોગથી આ સુંદર કાર્ય પાર પડાઈ રહ્યું છે. માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા અત્યારે ભુજની અંદર અમારી સંસ્થા દ્વારા 100 જેટલા વૃદ્ધોને, જે એકલા અટુલા નિરાધાર છે, એમના ઘરે જઈ અને ટિફિન આપવામાં આવે છે. આ શરૂઆત અમે લોકોએ 30 ટિફિનથી કરી હતી. 16 વર્ષ પહેલાં જ્યારે અમે આ શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં 30 ટિફિન હતા, 40 થયા, 50 થયા, 70 થયા, 80 થયા. અત્યારે ભુજની અંદર, માધાપરની અંદર અમે દરરોજ અમારું વાન જાય છે અને જે પણ વૃદ્ધો એકલા છે, અટુલા છે, નિરાધાર છે, ઘરમાંથી ક્યાં બહાર નીકળી શકતા નથી, ઘરમાં રસોઈ બનાવી શકતા નથી, એવા જે 70ની વય વટાવી ચૂક્યા છે એવા વૃદ્ધોને અમે શોધી શોધીને એમના ઘર સુધી ટિફિન પહોંચાડીએ છીએ. આ ટિફિનની અંદર દર અઠવાડિયે મિષ્ટાન તથા ફરસાણ પણ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને તે પણ દાતાઓના સહયોગથી આપવામાં આવે છે. અમને જે દાતાઓ મિષ્ટાન ફરસાણ આપે એ અમે આ વૃદ્ધો સુધી પણ પહોંચાડીએ છીએ. આ વૃદ્ધો એક એવા વૃદ્ધો છે ને એમાં અમુક ટકા એવા પણ વૃદ્ધો છે કે જેમના સંતાનો છે પણ સંતાનો મુંબઈમાં ગાડી બંગલા અને ફ્લેટમાં રહે છે, તો એમના વૃદ્ધો અહીં ભુજમાં રહે છે. તો એવા પણ 2-5 એવા વૃદ્ધો છે કે જેઓના સંતાનો બરાબર હોવા છતાં પણ સંતાનો એમની પૂછા નથી કરતા. ત્યારે માનવજ્યોત સંસ્થા આ શ્રવણ ટિફિન સેવા એમના ઘર સુધી પહોંચાડે છે. કારણ કે બહુ અઘરું કામ છે દરરોજ આટલા પરિવારોને ટિફિન પહોંચાડવું. અમારી ગાડી દરરોજ 9:30 વાગે નીકળે અને 2:30 વાગે આવે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આ ગાડી બધાના ઘરે, જે વૃદ્ધો નિરાધાર છે એમના ઘરે જઈ ટિફિન આપી આવે ભરેલો અને ખાલી ટિફિન લઈ આવે. અમારી 3:30 વાગે રસોઈ બનાવવાનું કાર્ય ચાલુ છે. કારણ કે દરરોજ અત્યારે લગભગ 750-800 રોટલી બને એટલે 3:30 વાગે અમે આ રસોઈનું કામ ચાલુ કરીએ છીએ. 6:30-7 વાગે આ રસોઈનું કામ પૂરું થાય ત્યાર પછી બધા ટિફિન ભરીએ. આ 100 ટિફિન જેટલા બધા 100 ટિફિન ભરવા પડે, ભરી અને ત્યાર પછી અમારું વાન 9 વાગે સ્ટાર્ટ થાય. જુદા જુદા વૃદ્ધોને શહેરની અંદર, જે પણ એકલા છે, અટુલા છે, નિરાધાર છે, એમના ઘર સુધી પહોંચી અને એમને ટિફિન પહોંચાડે છે. આ શ્રવણ ટિફિન યોજના છે, જે મા બાપ નિરાધાર છે, જેમનું કોઈ નથી, એકલા છે, અટુલા છે, નિરાધાર છે અને તેઓ ઘરથી બહાર નથી નીકળી શકતા, ઘરે પણ કંઈ ખાવાનું મંગાવી શકતા નથી, હાથ પણ લાંબો નથી કરી શકતા, એવા વૃદ્ધોને અમે આ ટિફિન સેવા પૂરી પાડીએ છીએ. અને અત્યારે 100 જેટલા આવા વૃદ્ધ વડીલો અમારી ટિફિન સેવાનો લાભ લઈ રહ્યા છે. દાતાઓના સહયોગથી અમે આ ટિફિન એમના ઘર સુધી પહોંચાડી શક્યા છીએ અને પહોંચાડીએ છીએ. અને આ યોજના આજે લાંબા સમયથી ટકી રહી છે. કારણ કે આજે 2-5-10-15 ટિફિન હોય તો પણ એમ ટિફિન પહોંચાડવા પણ અઘરા છે, તો અમારે તો દરરોજ 100 ટિફિન પહોંચાડવાના હોય છે. તો પણ અમારી સંસ્થા લોકોના સહયોગથી, દાતાશ્રીઓના સહયોગથી આ ટિફિન એમાં એમના વૃદ્ધોના વડીલોના ઘરે પહોંચાડે છે અને વૃદ્ધ વડીલો આવું ટિફિન અને ભોજન જમીને ખુશી અનુભવે છે.